નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં હોમ લર્નિંગ અંતર્ગત જે શૈક્ષણિક કાર્ય છે એ અંગેનું ઓગણીસ નવેમ્બરથી ત્રીસ નવેમ્બર માસ સુધીનું સમયપત્રક છે એમની આપણે ચર્ચા કરવાના છીએ તો ધોરણ એકથી બારને લગતા જે કંઈ આયોજન છે કે કઈ રીતના અલગ અલગ વિડીયોઝ છે એ આવવાના છે પ્રસારિત થવાના છે તો ઓગણીસ નવેમ્બરથી ત્રીસ નવેમ્બર સુધીનું આ સમયપત્રક છે તમને આખા વિડીયોની અંદર આપણે ચર્ચા કરીને જણાવશું તો વિડિયો અંત સુધી જોજો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો સાથે તમારા મિત્રોને જરૂરથી વિડીયો શેર કરજો જેથી કરીને હોમ લર્નિંગ અંતર્ગત જે કંઈ શૈક્ષણિક કાર્ય છે એના કયા કયા લેક્ચર્સ છે એ અલગ અલગ વિષય પ્રમાણેના આવવાના છે એમની પણ ખ્યાલ આવશે અને ધોરણ છે એકથી બાર સુધીના દરેક વિષય વસ્તુ જોઈ લઈએ આપણે બરાબર તો દૂરદર્શન ડિડીગીના પણ જૂન માસથી શરૂ થયેલું જે શૈક્ષણિક કાર્ય છે એ શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓને યોગ્ય રીતે આયોજનબદ્ધ વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા આપવામાં આવે છે એમના વિશેની માહિતી જે આપણે ચર્ચા કરવાના છીએ તો આવા ઓગણીસ નવેમ્બરથી લઈ અને ત્રીસ નવેમ્બર માસનું સમયપત્રક છે એ જોતા જઈએ જેમાં ધોરણ એક ને બે પ્રજ્ઞા અભિગમ પ્રમાણે નવેમ્બર માસમાં સમય સાડા ચારથી પાંચનો છે ધોરણ એકનો ને સમય પાંચથી સાડા પાંચનો છે ધોરણ બેનો તો તેમાં તારીખ પ્રમાણે જોશો તો તમને ખ્યાલ આવશે વીસ એકવીસ ત્રેવીસ ચોવીસ સત્યાવીસ ને અઠ્યાવીસ વીસ થી અઠ્યાવીસ તારીખ પ્રમાણે અલગ અલગ વચ્ચે દિવસ છે એમાં આવે છે શુક્રવાર શનિવાર સોમવાર મંગળવાર શુક્રવાર અને શનિવાર ગુજરાતી ગણિત ગુજરાતી ગણિત ગુજરાતી ગણિત એ રીતના એકમનું નામ તમે જોઈ લેજો બરાબર ધોરણ એક પ્રમાણે અને ધોરણ બે પ્રમાણે એમાં અલગ અલગ તાસ છે એ આવવાના છે બરાબર આ છે ધોરણ એકનું ના છે ધોરણ બેનું બરાબર છે ચલો હવે જોઈએ આપણે ધોરણ ત્રણથી પાંચનું ધોરણ ત્રણ ચાર પાંચ પ્રમાણે જે સમય છે એ નવથી સાડા નવનો ધોરણ ત્રણનો સમય છે ધોરણ ચારનો સમય છે સાડા નવથી દસનો છે અને ધોરણ પાંચનો દસથી સાડા દસનો છે ઓગણીસ તારીખ વીસ તારીખ એકવીસે પ્રવૃત્તિ સભર શૈક્ષણિક કાર્ય બાવીસે રવિવાર છે પછી ત્રેવીસથી લઈને અઠ્યાવીસ સુધીનું બરાબર પછી ઓગણત્રીસે રવિવાર ત્રીસે ગુરુના જયંતિની રજા તો આ રીતે તમે જોઈ શકો છો અલગ અલગ તાસ પ્રમાણેનું આયોજન છે એ કરવામાં આવેલું છે અલગ અલગ વિષય પ્રમાણેનું બરોબર છે ધોરણ ત્રણ ચાર પાંચ પ્રમાણે તો એ જોઈ લેજો બરાબર છે અલગ અલગ દિવસ પ્રમાણેનું છે રેડી ચલો હવે વાત કરીએ આપણે ધોરણ છથી આઠનું તો દૂરદર્શન ડીડી ગિનાર પર જે પ્રસારિત સમયપત્રક છે નવેમ્બર માસનું એમાં ધોરણ છ સાત આઠનું જે અલગ અલગ પ્રસારણ થતું હોય છે એમનું પ્રસારણ જોઈએ તો ઓગણીસ તારીખને ગુરુવારના રોજ બરાબર વીસ શુક્રવાર એકવીસે શનિવાર ધોરણ છનો પ્રસારણનો સમય સાડા દસથી અગિયારનો છે ધોરણ સાતનો પ્રસારનો સમય છે એ સાડા અગિયારથી બારનો છે અને ધોરણ આઠનો પ્રસારનો સમય છે એ અઢીથી ત્રણ વાગ્યાનો છે તો આ રીતે પ્રસારણ છે એ થતું હોય છે રવિવારે છે એ બાવીસ નવેમ્બર છે ત્રેવીસ ચોવીસને પચીસ ત્રેવીસે સોમવાર ચોવીસે મંગળવાર અને પચીસે બુધવાર તો આ રીતના અલગ અલગ પ્રસારણ છે એ ત્રેવીસ ચોવીસને પચીસના રોજ થાય છે બરાબર અને છવ્વીસે ગુરુવાર સત્યાવીસે શુક્રવાર અને અઠ્યાવીસે શનિવાર એ પ્રમાણે આ અલગ અલગ વિષયનું પ્રસારણ થશે ઓગણત્રીસે રવિવાર છત્રીસે ગુરુનાનક જયંતિની રજા છે તો વિદ્યાર્થી મિત્રો તમે અલગ અલગ દિવસ પ્રમાણેના આ પ્રમાણેના સમયપત્રક છે એમાં જે દિવસે જે વિષયનું પ્રસારણ થવાનો છે એમના વિષયની માહિતી છે એ છ ધોરણ છ સાત આઠની આપેલી છે એ પ્રમાણે જોઈ લેજો બરાબર ચલો હવે વાત કરીએ આપણે ધોરણ નવ દસ અને બાર વખતે ધોરણ અગિયારનું પ્રસારણ નથી આ માસમાં બરાબર ધોરણ નવ દસ અને બારનું નવેમ્બર માસ પ્રમાણેનું દૂરદર્શન ડિડીગ્રીના પ્રમાણેનું પ્રસારિત સમયપત્રક છે એમાં ઓગણીસ તારીખથી લઈ ને જે પ્રસારણ થઈ છે એમાં ધોરણ નવ દસનો સમય છે બારથી એકનો છે ધોરણ બારનો સમય છે ત્રણથી ચારનો છે બરાબર તો તમે જોઈ શકો છો ઓગણીસ તારીખે ઓગણીસ વીસ એકવીસ બરાબર એમાં ગુરુ શુક્ર અને શનિ ધોરણ દસ વિજ્ઞાન ધોરણ દસ વિજ્ઞાન અને શનિવારે ધોરણ દસ ગણિત બરાબર પછી સોમવાર મંગળવાર અને બુધવાર ત્રેવીસ ચોવીસ પચીસ એ ધોરણ દસ ગણિત છે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસમાં ગુરુ ગુરુ અને શનિ એમાં ધોરણ નવનું વિજ્ઞાન છે બરાબર એ જ રીતે અહીંયા જોશો તો તમને ખ્યાલ આવશે ધોરણ બાર રસાયણ વિજ્ઞાન ઓગણીસ વીસ એકવીસ ત્રણે ત્રણ દિવસે એ જ રીતના ત્રેવીસથી લઈને અઠ્યાવીસ સુધી ધોરણ બાર રસાયણ વિજ્ઞાન બરાબર એમાં દસમું પ્રકરણ છે એનો અલગ અલગ ભાગ છે પ્રસારિત થશે રવિવારની રજા છે ઓગણત્રીસ તારીખને ત્રીસ તારીખે ગુરુનાનક જયંતિની રજા છે આ રીતના પ્રસારણ છે પૂર્ણ રીતે થવાનું છે બરાબર છે તો અલગ અલગ ચેપ્ટર પ્રમાણેના પ્રસાર આ રીતના આવતા હોય છે અને એમાં સમયપત્રક તમે જોઈ શકો છો દૂરદર્શન લીનાર દ્વારા જે પ્રસારિત થનાર કાર્યક્રમનું સમયપત્રક છે નવેમ્બર માસ બે હજાર વીસનું છે ક્રમ પ્રમાણે જોતા જઈએ ધોરણ પહેલું સાડા ચારથી પાંચનો સમય ધોરણ બીજું પાંચથી સાડા પાંચનો સમય ધોરણ ત્રીજું નવથી સાડા નવનો સમય ધોરણ ચોથું સાડા નવથી દસનો સમય ધોરણ પાંચમું દસથી સાડા દસનો સમય ધોરણ છઠ્ઠું સાડા દસથી અગિયારનો સમય ધોરણ સાતમું સાડા અગિયારથી બારનો સમય છે ધોરણ આઠમું અઢીથી ત્રણનો સમય છે ધોરણ નવ દસમાં બારથી એકનો સમય છે અને ધોરણ બારમાં ત્રણથી ચારનો સમય છે તો આ રીતના અલગ અલગ ધોરણ પ્રમાણેનો સમય છે અને આપણે જોયા એ પ્રમાણેના તાસ એટલે કે અલગ અલગ લેક્ચર્સ છે એ અલગ અલગ દિવસ પ્રમાણે પ્રસારિત થશે તો એમની માહિતી આપણે જોઈએ એટલે ખ્યાલ આવી ગયો ફરી પાછોનો જો ખ્યાલ આવ્યો તો ફરી પાછો વિડીયોસ છે જોઈ લેજો બરાબર કયા દિવસે કયું પ્રસારણ થવાનું છે એ તમને ખ્યાલ આવી જશે બરાબર હવે અલગ અલગ મહત્વપૂર્ણ માહિતી તમને ચેનલ પર મળતી રહેશે માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પર ક્લિક કરી દેજો જેથી કરીને નવા નવા જેટલા વિડીયોસ મૂકાય છે એમની નોટિફિકેશન દ્વારા સૌપ્રથમ તમને જાણ થાય સાથે વિડીયો ગમ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ જરૂરથી વિડીયો શેર કરજો જેથી કરીને આ પ્રસારણને લગતી માહિતી એમને પણ ખ્યાલ આવે કયા લેકચર કયા દિવસે પ્રસારિત થવાના છે એ પણ ખ્યાલ આવે ફરી પાછાના વિડીયો સાથે મળીશું ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ ઘણા બધા બીજા પણ મૂકાય છે અમે ઉપર વિડીયો સેક્શનમાં જોઈ શકશો અને પ્લે લિસ્ટમાંય છે તમારા ધોરણ પ્રમાણના અલગ અલગ પ્લે લિસ્ટ છે એમની અંદર અલગ અલગ વિષયને લગતા જે કંઈ પ્રશ્ન જવાબ છે મોસ્ટનાયબી પ્રશ્નો છે આવનારી પરીક્ષાને લગતી જે કંઈ તૈયારી કરતા હોય એના પ્રશ્ન જવાબ છે એ ઘણું બધું મૂકાય છે તો એ દરેક વિડીયોઝ છે તેથી તમે મેળવી શકશો ન જોયેલા હોય એ પણ જોજો આવનારી પરીક્ષા માટે પણ ઉપયોગી થશે અને અલગ અલગ પેપર્સને લગતા પણ પ્રશ્ન જવાબ છે એમાં જોવા મળશે તો ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમારી કાળજી રાખજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર